राज्य में चूंटणी नो रंग जाम्यो छे, उत्सव आव्यो होय तेवो माहौल छे, अने आ माहौल नी वच्चे राजकीय पक्षो अने दिग्गज नेताओ गुजरात नी मुलाकातो लेता थया छे अने अवारनवार मुलाकातो लेवा लाग्या छे। नेताओं ने खूणे खूणे पहोंचवानुं छे, दिवसो टूंका छे, काम वधारे छे अने मतदारों ने रीझवाने छे, त्यारे घणा नेताओंनी जरूर राज्य में पड़े राजकीय पक्षों ने, तो स्वाभाविक छे। पण एक जागृत नागरिके एक अरजी करी छे अने एमने कह्युं छे कि आ नेताओं माटे जे एक हेलीपेड बनावानी व्यवस्था करवामां आवी छे एने रद्द करवामां आवे, कारण के त्यां पैसा ठालववामां आवशे, तो नाणाकीय व्यवहारो करवामां आवशे तो खबर नहीं पड़े, कारण के चेकिंग नहीं होय तो। आ एमने सवाल थयो अने एमने पत्र लखी डीजीसीए अने राज्य चूंटणी आयोग ने आ मामले जानकारी आपी छे। नमस्कार, हूँ छू तुषार बसिया, नवजीवन न्यूज़मां आपनुं स्वागत छे। રાજ્યમાં ચૂંટણીનો જે માહોલ જામ્યો છે અને દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવા લાગ્યા છે અને મોટા ભાગે ચિત્ર સ્પષ્ટ છે કે કઈ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે। અસમંજસતાઓ પણ છે કે પરિણામ કેવું આવશે અને કોના તરફી રહેશે, પણ દરેક પાર્ટી કોન્ફિડન્સથી કહે છે કે અમે આવીએ છીએ અને સરકાર બનાવીએ છીએ। તેમનો અધિકાર છે, એમના નિવેદનો છે અને એમનો દાવો હોય તો દાવો કરી શકે છે। પણ મોટી વાત છે કે હવે સ્ટાર પ્રચારકો આવશે અને રાજ્યમાં સ્ટાર પ્રચારકો કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પક્ષ હોય કે કોઈ અન્ય પક્ષ હોય, પોતાના સ્ટાર પ્રચારકો લાવશે, દિગ્ગજ નેતાઓ આવશે અને પોતાના ભાષણો અને વક્તવ્ય આપી અને રાજ્યના ખૂણે ખૂણે સભાઓ ગજવી અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે। મતદારોને રીઝવવા માટે નેતાઓ અનેક પ્રકારના હથકંડા અપનાવશે, જેમાંનો મોટામાં મોટો હથકંડો હોય તો એ છે કે દિગ્ગજ નેતાઓ કે જેમની ફેસ વેલ્યુ છે અને દિગ્ગજ એવા કોઈ કાર્યકરો છે અથવા તો એ કોઈ અભિનેતા અભિનેત્રીઓ છે તો એમને પણ રાજ્યમાં સભામાં ઉતારો, જેથી કરીને મતદારોને એન કેન પ્રકારે રીઝવી શકાય। ત્યારે એક જાગૃત નાગરિક છે પોરબંદરના, એમને એક અરજી કરી છે રાજ્ય ચૂંટણી પંચને અને બીજી અરજી કરી છે ડીજીસી અને ડિરેક્ટર જનરલ ઓફ એવિએશન ઓથોરિટીને। એમની માગણી છે કે ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે 5 હેલીપેડના નિર્માણ કરવામાં આવ્યા છે અને એમને મંજૂરી આપવામાં આવી હોય તો તેમને રદ કરવામાં આવે, જો મંજૂરી આપવામાં આવી હોય તો તેમના પ્રમાણો અમને આપવામાં આવે। અને એમને કહ્યું છે કે જો અમને મંજૂરી આપવામાં આવી હોય તો તાત્કાલિક ધોરણે આ બંધ કરવી જોઈએ અને મંજૂરી રદ કરવી જોઈએ। એમનું કારણ પણ રોચક છે, કોણ છે આ ભાઈ કે જેમને આ પ્રકારે અરજી કરી છે અને શું છે કારણ તે આપણે જાણીએ। પોરબંદરના એક એડવોકેટ છે જેનું નામ છે ભનુભાઈ નાગાભાઈ ઓડેદરા। ભનુભાઈ નાગાભાઈ ઓડેદરા એક અરજી કરે છે જેમાં તેમને વિષય તરીકે લખ્યું છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે તૈયાર કરવામાં આવેલા 5 હેલીપેડની મંજૂરી રદ કરવા માટે રજૂઆત। એમને પત્રમાં લખ્યું છે માનનીય મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી, ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે મારી પાસે આવેલ માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે 5 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે। ગાંધીનગરમાં આર્મી કેમ્પ અને એર કન્ક્લેવ સહિતના રક્ષા ક્ષેત્રના મુખ્ય મથકો આવેલા હોય તે વિસ્તારમાં નિયમ મુજબ કોઈ પાર્ટી કે વ્યક્તિને હેલીપેડ બનાવવાની મંજૂરી આપવામાં આવી શકે નહીં। ઉપરાંત ભારતીય જનતા પાર્ટી આ હેલીપેડથી ટેક ઓફ થનાર હેલિકોપ્ટર મારફતે મોટા પાયે નાણાકીય હેરફેર કરી શકે છે, જેથી આપશ્રીને વિનંતી છે કે આ હેલીપેડ બનાવવા મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે જણાવવામાં આવે, તેમજ જો મંજૂરી આપવામાં આવેલ હોય તો આ મંજૂરી માટે જે વિભાગોએ ક્લિયરન્સ આપ્યા છે તેને સુરક્ષાને ખતરો હોય અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય એ પ્રભાવિત ના થાય માટે તત્કાલ ધોરણે મંજૂરીને રદ કરવામાં આવે અને જવાબદાર બેદરકાર અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે। તેમણે માગણી કરી છે, એમાં સીધો જ એમનો સ્પષ્ટ ઇચ્છારો છે કે ખાનગી 5 હેલીપેડ બન્યા છે ત્યાં જો હેલિકોપ્ટર ઉતરશે તો 2 પ્રકારની, એક સુરક્ષાની વ્યવસ્થા ખોરવાશે, કારણ કે ત્યાં એવા હેલીપેડ બનાવવાથી ગાંધીનગરમાં આવેલા ડિફેન્સના જે કંઈ સાધનો છે તેના માટે પણ જોખમ સાબિત થશે। બીજું એમનો મોટો દાવો છે અને મોટી જે એમને શંકા છે એ છે કે નાણાકીય હેરફેરો થશે તો કેવી રીતે ખબર પડશે। આ બાબતે અમે ભનુભાઈ નાગાભાઈ ઓડેદરા સાથે વાત કરી કે જેઓ આ બાબતના અરજદાર છે અને જેમણે આ માંગણી કરી છે। આ બાબતે ઓડેદરા જણાવે છે કે જો કોઈ ખાનગી જગ્યાએ હેલિકોપ્ટર ઉતરે તેનો મને વાંધો છે, નહીં કે એરપોર્ટમાં ઉતરે કે કોઈ એર સ્ટ્રીપમાં ઉતરે કે જે સરકારી જગ્યા છે જ્યાં વિમાનો ચેક થશે, જ્યાં લોકો એના ઉપર ધ્યાન રાખશે અને તેની સુરક્ષા વ્યવસ્થા પણ રાખશે, કારણ કે જો ખાનગી જગ્યામાં કોઈ પૈસાની મોટી લેવડ દેવડ કરવી હોય તો થઈ શકે તેવી મને સંભાવના જણાય છે અને રાજ્યની સુરક્ષા માટે પણ આ ખતરો છે અને ચૂંટણી પણ પ્રભાવિત થશે। હવે આ બાબતે ચૂંટણી પંચ શું કંઈ નિર્ણય લેશે કે નહીં એ તો ચૂંટણી પંચ જાણે અને ડીજીસીએ આ મંજૂરી આપી છે અને કેમ એ ચૂંટણી પંચ અને ડીજીસીએ નક્કી કરવાનું છે।
हाल ओडेदरानी आ वात एक विचारवा जेवी छे के एमने जे विचार कर्यो छे के जागृत नागरिक तरीके कर्यो छे तो दरेक नागरिक जागृत छे भारतना दरेक नागरिक ने बोलवानो अधिकार अने हक छे जेनो ओडेदराए उपयोग कर्यो छे। आज रीते आपणे अन्य मुद्दाओ तमारा प्रश्नो तमारा उठावेला अवाजने बतावानुं काम करीए छीए तो लाइक अने सब्सक्राइब करशो आ चेनलने जेथी तमारा सुधी अमे सतत अपडेट पहोंचाड़ता रहीए। धन्यवाद।